લોકસભાનું રણશીંગો ફૂંકાઈ ગયું છે ત્યારે તમામ જે પાર્ટીઓ છે તે પોતાના પ્રચાર પ્રસારમાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વડોદરા બેઠકના ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ પોતાનું નામાંકન ભરવાની જે શરૂઆત છે તે ઇસ્કોન મંદિર ખાતેથી કરવામાં આવેલી. ઇસ્કોન મંદિરના દર્શન કર્યા બાદ તે પગપાળા ગયેલા. તેવી રીતનું જ કોંગ્રેસ દ્વારા પણ, કોંગ્રેસના જે વડોદરા બેઠકના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયા, તેમના દ્વારા પણ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરીને હવે પોતાનું નામાંકન ભરવા માટે પગપાળા કરી જશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો ઘરે વિશેષ રૂપે જોડાયા છે. એમની સાથે જે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર પણ વિશેષ રૂપે હાજર છે. ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાનના પૂજન અર્ચન કરી હવે ટૂંક જ સમયમાં તે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પગપાળા જઈને પોતાના ઉમેદવારીનું નામાંકન ભરશે. ત્યારે તમામ વડોદરા શહેરના કોંગ્રેસી અગ્રણીઓ તેમના જે નામાંકન ભરવાનું તેની પગપાળા જવાના છે તે યાત્રામાં જોડાયા છે. ખાસ કરીને વાત કરીએ જસપાલસિંહ પડિયારની વાત કરીએ, તે ભાજપ તે પાદરાના પૂર્વ ધારાસભ્ય તરીકે હતા અને અત્યારે તેમજ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે તે કોંગ્રેસના. ત્યારે કોંગ્રેસે તેમના પર ઉમેદવારી નોંધાવી છે અને કોંગ્રેસે તેમના પર લોકસભાની જે કોંગ્રેસ તરફથી લોકસભા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પડિયાર ત્યારે ઇસ્કોન મંદિર પાસે છે અને ઇસ્કોન મંદિરથી ભગવાનના પૂજન અર્ચન કર્યા બાદ તે તમામ જે ફોર્મની જે ભરવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે પગપાળા છે. તેમની સાથે વડોદરા લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમની સાથે રહેશે. ખાસ કરીને વાત કરીએ કોંગ્રેસ જયારે ત્યારે ખાસ કરીને વાત કરતા હોઈએ કોંગ્રેસની, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ તેમણે જે પ્રમાણે વાત કરી છે પોતાના મેનિફેસ્ટોમાં લોકોના જે પ્રમાણે આજે નામાંકન ભરવા માટે પેલી શરૂઆત ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાનના પૂજન અર્ચન કર્યા બાદ અત્યારે તમે નીકળશો. જેવી રીતે આજે સવારે માતાજીને આરતી વંદન કરીને આરતી પૂજન કર્યા છે, વડીલોના આશીર્વાદ લીધા છે, ત્યાંથી નીકળીને અહીંયા ઇસ્કોન મંદિર પ્રભુના ચરણોમાં શીશ નમાવીને વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સૌ યુવાનો સહકાર આપવા પહોંચી રહ્યા છે. માતાઓ બહેનો અને મારા વડીલો પણ અહીંયા આશીર્વાદ આપવા માટે પહોંચી રહ્યા છે. એ આશીર્વાદ અને સહકારની જે ઉર્જા પ્રાપ્ત થઈ છે એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યો છે. સામાન્ય માણસના હક અને અધિકારોની લડાઈ લડી શકું, સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવી શકીએ, સાથે જે સ્થાનિક રોજગારીના પણ પ્રશ્ન રૂરલમાં છે એના માટે પણ વાત કરી શકીએ. વડોદરાની જે વાત છે, સતત 28 વર્ષોથી જેના પર વડોદરાની જનતાએ વિશ્વાસ મૂકીને જનપ્રતિનિધિની બનાવ્યા છે, પરંતુ એ કંઈક ને કંઈક રીતે એમાં એ વડોદરાનો વિકાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તો વડોદરાની જનતાને એક આજના આપના માધ્યમથી પણ અપીલ કરી રહ્યો છું કે એક તક જો આપ બધા આપશો તો ચોક્કસપણે આ જે બધા કામો છે એ કામો હું ચોક્કસપણે કરવાના મારા પૂરેપૂરા પ્રયાસો રહેશે. સાથે જો 2 વર્ષ સુધીના સમયગાળામાં આ કામો હું ના કરી શકું તો આપ બધાના જો જન આશીર્વાદ મળશે અને એ જન આશીર્વાદના ભાગરૂપે જો આ કામો હું ના કરી શકું તો હું 2 વર્ષમાં મારે રાજીનામું પણ આપી દઈશ અને જનતાના હિતમાં નિર્ણય કરીશ. ખાસ કરીને વાત કરીએ કોઈ પણ પક્ષ હોય તે પક્ષની તાકાત સંગઠન હોય છે, કોંગ્રેસ પક્ષમાં સંગઠનની વાત કરીએ તો સંગઠન એટલું મજબૂત દેખાતું નથી, શું કારણ? કોંગ્રેસનું સંગઠન જે શહેરનું હોય, રૂરલનું હોય, તમામ લોકો એક સાથે છે. તમામ લોકો એકી અવાજે લાગી ગયા છે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે અમારું સંગઠન ખૂબ સારું છે, લોકો મહેનત કરી રહ્યા છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
હાલની પરિસ્થિતિમાં અમારું સંગઠન ખૂબ સારું છે. ભગવાન સૂર્યના સાત રથ હોય છે તેવા સાત કોર્પોરેટરો છે, પણ સાત કોર્પોરેટર જેવું સાત દિવસનું પ્રતિક કે પ્રતિનિધિત્વ કરે છે, તેવી રીતનું અલગ અલગ પ્રતિનિધિત્વ કરે છે કોંગ્રેસમાં, શું કહેશું? તમામ કોર્પોરેટરો અમારી સાથે છે. એ લોકો પોતાના વિસ્તારમાં પણ જેવી રીતે અમે 6-7 વોર્ડમાં ફેરણીઓ કરી છે, બધા જ લોકો સાથે હતા, બધા જ લોકો એક મંચ પર હતા અને એક સાથે અવાજ કરીને તમામ, અને કોર્પોરેટરની જે રજૂઆતો હતી, અહીંના લોકોની રજૂઆતો હતી, એના ભાગરૂપે જ આજે પાર્ટીએ મને આ જવાબદારી પસંદગી મારી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજની ખાસ કરીને વાત કરીએ તો સાવલી છે, વાઘોડિયા એ છે, ક્ષત્રિય સમાજનો તમને સહકાર મળી રહેશે, પણ વાત કરીએ તો અર્ધું ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે, અર્ધું તમને આપશે, કેટલી આશા છે કે સમર્થન તેમનાથી તમે લીડ પ્રાપ્ત કરી શકો? સમર્થન અઢાળે વર્ણનું મળી રહ્યું છે, તમામ લોકો જોડાઈ રહ્યા છે. જે રીતની વાત, આ કોઈ એક સમાજ માટેની વાત નથી, તમામ સમાજ માટેની વાત છે. હું આપને વાત કરું, રાજા રજવાડાની જે વાત કરવામાં આવી, વાત કરીએ તો ક્ષત્રિય સમાજના પણ રજવાડાઓ હતા, બીજા જે પાટીદાર લોકો હતા એમના પણ મુખીપનું હતું, એમના પણ કોઈ કોઈ જગ્યાએ હતા, એવી રીતે આદિવાસીઓ રાજાઓ પણ હતા, બ્રાહ્મણ રાજાઓ પણ હતા. એટલે આવી રીતે જે વાત કરી છે એમને, એ રાજા રજવાડાઓની વાત કરીશ. એટલે તમામ સમાજનું આમ જોવા જઈએ તો આ બધા લોકોનું પણ એક રીતે અપમાન કરવામાં આવ્યું છે. અને જ્યારે માતૃભૂમિના ચરણોમાં 562 રજવાડા ફક્ત એક મિનિટનો સમય નથી લાગ્યો ને દેશ સેવા માટે અર્પણ કર્યા છે, ત્યારે અહીંયા તો ફક્ત એક ટિકિટની વાત છે. એક ટિકિટ જો આટલો બધો પરિસ્થિતિ નિર્માણ થઈ તો એક ટિકિટ તમે નથી છોડી શકતા. શું આટલો બધો રાજમો છે? અગાઉ પણ તમને જનતાએ વિશ્વાસ આપ્યો છે, તો આટલા બધા બહોળા સમાજ માટે કે આટલા લોકો માટે તમે એક ટિકિટનું પણ ભોગ નથી આપી શકતા. કેમ તમે આવું કીધું કે 2 વર્ષ જો તમે કઈ કરી ના શકો તો તમે રાજીનામું? જનતા હિત સર્વોપરી હોય છે. સતત જનતાએ 28 વર્ષ સુધી જેને પ્રતિનિધિત્વ સોંપ્યું છે એને કોઈ દિવસ એવું કીધું છે કે ભાઈ મુખ્યમંત્રી છે આવી ટકોર કરી, એમના નેતાઓએ ટકોર કરી? મતદારોના આશીર્વાદ હોય છે, મતદારોને રીઝવવાનો કોઈ સવાલ નથી, મતદારો બધું જોઈ રહ્યા છે. હું આપને કહું કે સતત 28 વર્ષો સુધી રહ્યા છે, એમને તમે ક્યારે આવો સવાલ પૂછ્યો છે? તો આટલી બધી વાત મુખ્યમંત્રીશ્રીએ પણ કરી, તેમ છતાં પણ કેમ કોઈ એમને સવાલ નહીં કર્યો કે વિકાસ નથી થયો? હું તો ફક્ત એક વાત કરી રહ્યો છું કે જો આ બધા કામોમાં એક જનપ્રતિનિધિની જવાબદારી હોય, જો એ કામો કરવામાં એ સફળ ના રહે તો એને જવાબદારી પદ પરથી છોડી દેવી જોઈએ. જો સત્તાની અંદર અત્યારે સતત જેની પાસે વડોદરાનું મેયર પદ હોય, મહાનગરપાલિકા હોય, એ એમની પાસે છે. અમારા લોકો અવારનવાર રજૂઆતો કરે છે, મુદ્દાઓ ઉઠાવે છે અને આ બધાના મીડિયાની માધ્યમથી જોયું છે ને, મેં સાંભળ્યું પણ છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી કે અમે અમારા કોર્પોરેટરે વાત નથી કરી, અમારા કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો છે, રજૂઆતો પણ કરી. પુષ્પાબેન શું કહેશો? તમે સિનિયર નેતા છો, જે પ્રમાણે જસપાલભાઈએ કીધું કે જો પ્રજાના હિતમાં જો કામ નહીં થાય તો 2 વર્ષની અંદર તે રિઝાઇન કરશે, પણ તમે કાઉન્સિલર છો, પ્રજાના જે હિતના પ્રશ્નો છે તમે પણ લઈને ચાલો છો, પાણીનો મુદ્દો, ગટરનો મુદ્દો, ડ્રેનેજનો મુદ્દો તમે લઈને, તમે કોઈ દિવસ કેમ આવું કીધું નથી કે અમે જો પ્રજાના અમે કામો પૂરા નથી કરી શકતા અમે રિઝાઇન કરીએ? હું તો 20 વર્ષથી કોર્પોરેટર છું, કામો કર્યા છે એટલે તો કોર્પોરેટર છું, અને 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિ આવું કહે છે કે કામો નહીં થાય? પ્રતિનિધિ ની એટલા માટે કહે છે કે સાંસદે જે કામો કરવા જોઈએ એ કામો નથી થયા, અને એ ગેરંટી આપે છે. અમે તો ગેરંટી આપીએ છીએ કે જો સાંસદની ચૂંટણી જીતીને સંસદ સભ્ય બનીને વડોદરા શહેરના વિકાસના કામો ના કરીએ તો 2 વર્ષમાં અમે રાજીનામું આપીશું. વડોદરાના વિકાસના કામો કયા? વડોદરા શહેરના વિકાસના કામો, બ્રિજ બનાવવાનો, બ્રિજ ઊંધી ખોટી ડિઝાઇન આપવાની અને બ્રિજ પાછો તૂટી જાય, લોકો અટવાય, રોડ બનાવવાનો, રોડ ખોદવાનો. સૌથી પહેલા તો સર સયાજીરાવ ગાયકવાડ એવું નામ એરપોર્ટ ના આપવાનું અમારું મન દિલની ઈચ્છા છે, એ પૂરી કરીશું. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એક પણ ફ્લાઇટ ઇન્ટરનેશનલ નથી આપતી, ડોમેસ્ટિક ફ્લાઇટ ફક્ત 2 જ આવે છે, એ ડોમેસ્ટિક ફ્લાઇટ વડોદરા શહેરમાં આવે. આજે વડોદરા શહેરના દીકરા દીકરીઓ અમદાવાદ સુધી જાય છે. પ્રજાની પ્રાથમિક સુવિધાઓમાં અમે ખડે પગે છે અને અમે તમામ પ્રાથમિક સુવિધાઓ પ્રજાને આપવા માટે કટિબદ્ધ છીએ.
પ્રજાની આજે આજે વડોદરા શહેરમાં 1, 13 અને 16 ત્રણ વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર છે, બાકીના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે. જો એ લોકો કામ કરતા હોત તો આજે પ્રજા ગંદુ પાણી ના પીતી હોત, આજે પ્રજા ખાડામાં ના પડતી હોત, આજે પ્રજા સારા રોડ હાથે હોત, આજે પ્રજા અંધારામાં ના હોત. એટલે તમામ કામો નથી થયા. 20 વર્ષથી ચૂંટાઈને આવો છો તમે, એવું કહો છો? મારા વોર્ડ નંબર 1 માં આવીને કોઈને પૂછો, આ વોર્ડ નંબર 1 ની બહેનો છે બધા, એ મારા કામ થી ખુશ છે એટલે આવેલા છે. ચોક્કસથી જે પ્રમાણે કોંગ્રેસના જે વરિષ્ઠ એવા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પણ જણાવ્યું કે તે 20 વર્ષથી ચૂંટાઈને આવે છે અને તમામ પ્રકારના કામો તેમને તેમના વિસ્તારમાં થયા છે, પણ તેથી તેમને પ્રજાનો સાથ સહકાર મળ્યો છે એટલે તે ચૂંટાઈને આવે છે તેવી રીતની વાતો તેમને કહી છે. ત્યારે બીજી બાજુ વડોદરા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એવા યશપાલસિંહ પડિયારે પણ જનતાને રીઝાવવા માટે તેમને જણાવ્યું છે કે જો 2 વર્ષના અંદર તેમનાથી કામો નહીં થતા તો તે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપશે તેવી રીતની વાતો તેમને કહી છે. અનેકો એવા સવાલોનો જવાબ જસપાલસિંહ પડિયાર જે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે ઇસ્કોન મંદિર ખાતેથી ઇસ્કોન મંદિરે આવીને પૂજન ભગવાનના પૂજન અર્ચન કર્યા બાદ પોતાની જે ઉમેદવારીનું નામાંકન ફોર્મ ભરવા માટે પગપાળા જવા રવાના થયા છે. વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે તેઓ પગપાળા જશે અને પોતાનું લોકસભાનું નામાંકન પત્ર ભરશે. તેના માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો જોડાયા છે, સાથે વડોદરા શહેર કોંગ્રેસના તમામ દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. સાથે વડોદરા શહેર કોંગ્રેસના લોકસભાના બેઠકના ઉમેદવાર યશપાલસિંહ પડિયાર વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે પોતાનું નામાંકન પત્ર ભરવા પગપાળા થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ત્યારે વિશેષ જોડાયા છે અને તમામ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ તેમના સમર્થનમાં અત્યારે તેમની સાથે આવી પહોંચ્યા છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર હેમાંગીનીબેન કોલેકર સહિતના તમામ આગેવાનો અત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસ બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર સાથે વિશેષ રૂપે ઉપસ્થિત છે અને તેમની સાથે તેમના સમર્થનમાં અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પડિયાર પોતાનું નામાંકન ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો કોંગ્રેસના સમર્થકો અત્યારે જોડાયા છે અને તમામને ઋતુજભાઈ શું કહેશો? જસપાલસિંહ પડિયાર આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે. ચાલતા 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 ચાલતા
બધા પરિવર્તન નો વિકલ્પ જસવાસી પડિયાર છે, કોંગ્રેસ પાર્ટી છે, ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર, આજે આમ આદમી પાર્ટી હોય, શિવસેના હોય, કોંગ્રેસ પરિવાર બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. કેન્દ્રમાં પણ ભાજપની ભ્રષ્ટાચારી સરકાર સામે પ્રજા નારાજ છે, ગુજરાતમાં પણ નારાજ છે અને વડોદરામાં પણ નારાજ છે. ત્યારે પરિવર્તન આવશે અને પરિવર્તન નો વિકલ્પ બીજું કોઈને પણ જસવાસી પડિયાર છે. બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વડોદરાની જનતાનો, કારણ કે વડોદરાની પબ્લિક ભાજપના ભય ભૂખ ને ભ્રષ્ટાચારી થાકી ગઈ છે, કંટાળી ગઈ છે. ત્યારે પરિવર્તન આવશે વિશ્વાસ. ખાસ કરીને વાત કરીએ તો સંગઠનની વાત કરતા હોઈએ તો કોંગ્રેસના સંગઠન નબળું પડી રહ્યું છે. સંગઠન તમે જુઓ તાકાત ખાલી રેલીમાં, આટલી સંખ્યા ભાજપના રેલીમાં નથી, આ મારા સંગઠનની તાકાત. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી એ કીધું છે કે જે સંખ્યા અત્યારે સંખ્યાબળ જોવા મળી રહ્યો છે, જે મોટી સંખ્યામાં સમર્થકો આવેલા છે, જે એ સંગઠનની તાકાત છે, કોંગ્રેસ સંગઠનની તાકાત છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરતા હોઈએ તો આમ આદમી પાર્ટીના લોકો પણ ઇન્ડિયા ગઠબંધનની વાત કરતા હતા, આમ આદમી પાર્ટી શિવસેના તરફથી શિવસેનાના ઉમેદવાર શિવસેનાના દીપક પાલકર તેમજ આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના પ્રમુખ એવા વીરેન્દ્ર રામી અને આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અત્યારે વિશેષ રૂપે આ કોંગ્રેસના જે ઉમેદવાર છે ફોર્મ ભરવા જઈ રહ્યો છે અને જે અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો અત્યારે જોડાય છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અત્યારે જોડાય છે. આમ આદમી પાર્ટીના વડોદરા લોકસભાના પ્રમુખ એવા વીરેન્દ્ર રામી તેમજ વડોદરા શહેરના પ્રમુખ એવા અશોક ઓઝા સહિતના જે ટીમ છે આમ આદમી પાર્ટીની તે પણ જોડાયેલી છે અને પૂર્ણ સપોર્ટ અત્યારે આપી રહી છે. જે પ્રમાણે હાલનું અત્યારે વાતાવરણ તમે જોઈ શકો, જસપાલસિંહ પડિયાર માટે મોટી સંખ્યામાં સમર્થકો અત્યારે કોંગ્રેસના અત્યારે જોડાય છે. જસપાલસિંહ પડિયારે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પંચમુખી પોતાના ચૂંટણીની પ્રચારની શરૂઆત તેઓએ ભીડબંજન હનુમાન હરણી ખાતેથી કરી હતી. હનુમાન દાદાના દર્શન કરી તેમને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. હવે આજે તેમનું નામાંકન જે ભરવાનું છે વડોદરા લોકસભા બેઠક પરથી તેમનું જે નામાંકન ભરવાનું છે તેના માટે તેમને વડોદરાના ગોત્રી ખાતે ઇસ્કોન મંદિર ખાતે આવીને પૂજા અર્ચના કરીને દર્શન કરીને અત્યારે તે પગપાળા વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે પોતાનું નામાંકન ભરવા ગયા, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાય છે. સાથે ઇન્ડિયા ગઠબંધનના તેમના જે ભાગીદારો છે આમ આદમી પાર્ટી અને શિવસેના તેમના સમર્થકો પણ જોડાયા છે. હવે જોવાનું રહેશે કે હવે અત્યારે પગપાળા ગયા છે અને વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે પોતાનું નામાંકન ભરશે. કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.